મહીસાગરના કડાણા ડેમની સપાટી 412 ફૂટ પહોંચી ગઈ છે. પાણીની આવક વધતા 9 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. એક ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો તો 95,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે. ઘોડિયાર અને હાડોદ પુલ ઉપરથી પાણી ફરી વળ્યા હતા, જેને લઈને પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તો 95,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ સૂચના છે. એક તરફ પુલ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તો પાણીની આવક વધતા 9 જેટલા ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. વધુ માહિતી આપશે સંવાદદાતા વિવેક સુતાર. વિવેક, જે રીતે પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો આસપાસના લોકોની શું સ્થિતિ છે? તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઈ એલર્ટ કરવામાં આવ્યા છે કે કેમ? જી, હાલ જણાવી દઉં કે કડાણા ડેમ માંથી 10 ગેટ 5 ફૂટ સુધી હાલ ખોલવામાં આવ્યા છે. તેમાં આવક વધુ થતા 95,000 ક્યુસેક આવક થતા તેમને પાણી છોડવાની ફરજ પડી છે. તથા તે ઉપરાંત નજીકમાં હાડોડ ડેમ અને ઘોડિયાર ડેમને પાણી એ ઉપર ફરી વળવાને કારણે તેને સુરક્ષાના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને તેની અવર જવર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. તદઉપરાંત પંચમહાલના 18 અને મહીસાગરના 23 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કે પાણી જો વધુ છોડવામાં આવે તો તે જગ્યાએ પાણી વધુ જઈ શકે છે અને તેમાં નુકસાન થઈ શકે છે. તેના કારણે મહીસાગર અને પંચમહાલ કલેક્ટર દ્વારા આ તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે અગમચેતી રૂપે તમામ અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. હાલ પૂરતું 95,000 ક્યુસેક પાણી છોડવાને કારણે કોઈ નુકસાન થયું નથી. જી જયેશ. જી વિવેક, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને સુરક્ષાના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ સ્થાનિક લોકોને કોઈ હાલાકી ન પડે તેને લઈને તંત્ર દ્વારા તમામ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. તેમજ પાણીની આવક વધતા ડેમના 10 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો 95,000 ક્યુસેક મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ પુલ ઉપર પાણી ફરી વળતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તો કડાણા ડેમની સપાટી 412 ફૂટે પહોંચી છે. કડાણા ડેમમાં પાણીની આવક વધતા 95,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને સ્થાનિક તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. તો ઘોડિયાર અને હાડોદ પુલ ઉપરથી પાણી ફરી વળ્યું હતું, જેને લઈને વાહન વ્યવહાર પણ ઠપ થયો છે. તો સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. તો પાણીની આવક વધતા ડેમના 10 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સાથે જ 95,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને મહીસાગર નદીનો પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. જોકે મહીસાગર નદીના આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો કડાણા ડેમની સપાટી 412 ફૂટે પહોંચી છે, જેને લઈને ડેમના 10 જેટલા દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.